મારે હાર્ડીના અમરાપુર ગામે અંકુર વિદ્યાલયના ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વાળા ભાવિન ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા તેમજ વાળા પરિવારનું નામ રોશન કર્યું છે. અમરાપુર ગામે અંકુર વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વાળા ભાવિને ખેલ મહાકુંભના ગોળા ફેંક પરચી ફેંકમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી પ્રમાણપત્ર સાથે પુરસ્કાર મેળવતા અંકુર વિદ્યાલય ખાતે સંચાલક ભગતસિંહભાઈ શણકાત તેમજ સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત કરી શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે ખેલદિલી રાખી શાળા તેમજ પરિવારનું નામ રોશન કરે તેવા પ્રયત્ન શાળા સંચાલક ભગતસિંહભાઈ રણજાત તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વાળા ભાવિન દિવ્યાંગ હોવા છતાં છેલ્લા કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કરી રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા જવાનો છે. શાળા સંચાલક તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વાળા ભાવિનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે જાનવી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અંકુર વિદ્યાલય આવેલું છે. એની અંદર આશરે 600-700 જેટલા બાળકો અભ્યાસ કરે છે. 1-12 સુધીનો અભ્યાસક્રમ અહીં ઉપલબ્ધ છે. આની અંદર વર્તમાન સમયમાં જ્યારે યુવાનોની અંદર ખેલકૂદની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે સરકારશ્રી દ્વારા, તેમાં આ વિદ્યાર્થીઓની અંદર અમારો ધોરણ 12માં રેગ્યુલર અભ્યાસ કરતો વિદ્યાર્થી વાળા ભાવિનકુમાર જયંતિભાઈ, એણે ખેલ મહાકુંભની અંદર પોતે દિવ્યાંગ હોવા છતાં સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર ભાગ લીધેલ અને જિલ્લા કક્ષાએ ગોળા ફેંક અને બરછી ફેંકની અંદર પ્રથમ સ્થાન હાંસલ કરેલ છે અને ચક્ર ફેંકની અંદર એણે દ્વિતીય સ્થાન મેળવેલ છે. આ બદલ અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉકાભાઈ જણકાત તેમજ સંચાલક શ્રી ભગતસિંહભાઈ જણકાત અને અમારા સમગ્ર સ્ટાફ વતી અને વાલી મંડળ તરફથી ખૂબ ખૂબ એને અભિનંદન આપવામાં આવે છે. સાથે સાથે આ ટ્રસ્ટની અંદર અને અમારી સંસ્થાની અંદર વિવિધ પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ ઘણી બધી ચાલુ છે. વિદ્યાર્થીઓ શારીરિક માનસિક અને બૌદ્ધિક ઘડતર થાય એનો સર્વાંગી વિકાસ થાય એ માટેના તમામ પ્રયત્નો શ્રી ભગતસિંહભાઈ જણકાતના કુશાગ્ર વહીવટ અને સંચાલન નીચે કરવામાં આવે છે. તો આ યુવાનો અહીંથી પ્રોત્સાહિત થાય છે અને એ માટે શક્ય તેટલો તમામ પ્રયત્ન અમારા ટ્રસ્ટ દ્વારા, અમારા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે, શિક્ષકો દ્વારા પણ કરવામાં આવે છે. તો આ વાળા ભાવિનને અમારા ખૂબ ખૂબ અભિનંદન. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયા હાટીના.